આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકનો પાંચમાનો એ દાખલો જોઈએ જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થયેલ તે કોષ્ટકમાં દર્શાવ્યું છે અને એના આધારે આપણે રેખીકાલે દોરવાનો છે બરાબર વર્ષ બે હજાર ત્રણમાં આઠ દિવસો ચારમાં દસ પાંચમાં પાંચ અને બે હજાર છમાં બાર દિવસો છે ઓકે હવે આપણે શું દોરીશું અક્ષ અને વાયક્ષ એક્સ અખ પર આપણે વર્ષ લખીશું બે હજાર ત્રણ બે હજાર ચાર બે હજાર પાંચ અને બે હજાર છ અહીંયા ધ્યાન રાખીશું કે બધા વચ્ચે એક સરખું અંતર રહે બધામાં આપણે બે બે ખાના છોડેલા છે બરાબર હવે વાય એક્સ પર આપણે લખીશું દિવસોની સંખ્યા એ લગભગ આપણે બાર સુધી છે તો આપણે તેર સુધી અહીં લખી છે એકથી તેર સુધી તો પ્રમાણમાં શું થયું આપણું એક સેન્ટીમીટર બરાબર એક દિવસ બરાબર હવે આપણે જોઈએ ચલો બે હજાર ત્રણમાં કેટલી છે આઠ તો બે હજાર ત્રણમાં આઠની સામે આગળ બિંદુ મૂકો બે હજાર ચારમાં છે દસ તો બે હજાર ચારની સામે અહીંયા દસ ઉપર બિંદુ મૂકો બે હજાર પાંચની સામે છે પાંચ તો બે હજાર પાંચની પાંચની સામે અહીંયા બિંદુ મૂકો અને બે હજાર છે બાર તો બે હજાર છમાં બારની સામે બિંદુ મૂકો આ ચાર બિંદુ દોરાયા પછી ફૂટપટ્ટીની મદદથી આપણે બધા બિંદુઓને જોઈન કરી દઈશું અને રેખાખંડ દોરીશું બરાબર આ રીતે આને કહેવાય રેખી આલેખ આ આપણો આલેખ તૈયાર થઈ ગયો છે ને એકદમ ઇઝી એ જ રીતે અમે આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકનો પાંચમાનો બી જોઈશું એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી હજારમાં કોષ્ટકમાં આપેલી છે એના આધારે રેખી કાળે દોરવાનું છે લગભગ બે હજાર ત્રણથી લઈ બે હજાર સાત સુધી દોરવાનું છે હવે પુરુષ અને સ્ત્રી બંનેની સંખ્યા છે એટલે આપણે પુરુષોની સંખ્યા અને ડોટ લાઈન ત્રુટક લાઈન સ્ત્રીઓની લાઈને સળંગ લાઈનથી બતાવીશું બરાબર અને આપણે વાયઅક્સ પર લઈશું એક સેન્ટીમીટર બરાબર એક હજાર વસ્તી ચલો એક્સ અક્ષ પર આપણે વર્ષ બતાવીશું ફરીથી બે હજાર ત્રણ બે હજાર ચાર બે હજાર પાંચ બે હજાર છ અને બે હજાર સાત અને વાક્સ પર આપણે એકથી લઈને ચૌદ સુધી કારણ કે તેર પોઈન્ટ આઠ સુધી છે સોરી તેર પોઈન્ટ છ સુધી તો છે જ બરાબર એટલે આપણે અહીંયા ચૌદ સુધી વસ્તી લઈ લઈશું હજારમાં ઓકે હવે આપણે દોરવાની શરૂઆત કરીએ તો પહેલી બે હજાર ત્રણ તો બે હજાર ત્રણમાં પુરુષોની સંખ્યા છે બાર એટલે અહીંયા બાર ઉપર આપણે ડોટ કર્યું અહીંયા બારની સામે અને સ્ત્રીઓની સંખ્યા અગિયાર પોઈન્ટ ત્રણ એટલે આપણે શું કરવું પડશે અગિયારની ઉપર એક નાનું ખાનું અને બીજું અડધું ખાનું કેમ કારણ કે પાંચ ખાના આપેલા છે બરાબર પાંચ ખાના હોય તો એક ખાના બરાબર બે લઈએ પોઈન્ટ બે ત્યારે આપણે આગળ પોઈન્ટ દસ સુધી પહોંચી શકીએ બરાબર ને એટલે આપણે એક ખાના બરાબર પોઈન્ટ બે લેવાના છે તો અહીંયા આપણે અગિયાર પોઈન્ટ ત્રણ એટલે એક ખાનું અને બીજું અડધું એટલે પોઈન્ટ ત્રણ આવી જાય તો અગિયારની ઉપર દોઢ ખાનું જેટલું આ પોઈન્ટ લીધું ઓકે ચલો હવે બે હજાર ચાર તો બે હજાર ચારમાં શું છે પુરુષોમાં બાર પોઈન્ટ પાંચ છે તો ચલો બે હજાર ચારની ઉપર અહીંયા જાઓ બાર પોઈન્ટ પાંચ છે તે બારની ઉપર અઢી ખાના એટલે આ એક બેના અડધું ઓકે એ જ રીતે સ્ત્રીઓની સંખ્યા છે અગિયાર પોઈન્ટ નવ તો અગિયાર તો છે જ તો એની ઉપર કેટલા ચાર તો ખાના થશે ચાર દુ આઠ અને એની ઉપર અડધું એટલે છેક આ બારની નીચે અડધું ખાનું નીચે આવશે ખાલી ઓકે હવે બે હજાર પાંચ તો બે હજાર પાંચમાં બંનેનો તેર જ છે તો તેરની સામે બંનેનો બિંદુ દોરી કાઢો પછી બે હજાર છ છે તો બે હજાર છની અંદર આપણે લઈશું તેર પોઈન્ટ બે તો તેર પોઈન્ટ બે એટલે તેરની ઉપર એક જ ખાનું અને સ્ત્રીઓની તેર પોઈન્ટ છ એટલે એક બે ત્રણ ખાના એક બેના ત્રણ ઓકે હવે બે હજાર સાત પુરુષોની તેર એટલે બે હજાર સાતમાં પુરુષોની તેર પોઈન્ટ પાંચ એટલે તેરની ઉપર અઢી ખાના અને સ્ત્રીઓની બાર પોઈન્ટ આઠ બારની ઉપર ચાર ખાના અથવા તેરની નીચેની એક ખાનું ઓછું એ રીતે ઓકે આ રીતે આપણે પોઈન્ટ બતાવ્યા હવે ફૂટપોટીની મદદથી સ્ત્રીઓનું સળંગ લાઈનો દોરવાની છે અને પુરુષોની ડોટ ડોટ લાઈન દોરવાની છે આ રીતે ઓકે આ રીતે બંને ગ્રાફ આપણે દોરી કાઢીશું રેખી અને આપણો આપણો ગ્રાફ અહીંયા પૂરો થાય છે એ જ રીતે પંદર પોઈન્ટ એકનો છઠ્ઠો દાખલો છે એની અંદર છે એક ટપાલી કોઈ નગરથી તેજનગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલું છે બરાબર આલેખમાં જોઈ લો પહેલાં કે એક શખ્સ પર સમય અને વાયઅક્સ પર અંતર કિલોમીટરમાં છે પ્રમાણમાં આપ લીધું છે એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર અહીંયા બે ચાર છ આઠ એવી દાવીસ સુધીનું છે અંતર અને અહીંયા સવા સમય છે સવારે આઠ કલાકથી ચાલુ થાય છે નવ કલાક દસ કલાક અગિયાર કલાકનો બાર કલાક બરાબર આ રીતે દોર્યું છે ચલો પહેલો પ્રશ્ન છે આ એક શખ્સ પર સમય દર્શાવવા માટે પ્રમાણમાપ શું લેવામાં આવે છે હવે જુઓ પ્રમાણમાં આપ કે ખબર પડે આઠથી નવ કલાકની વચ્ચે મતલબ આઠ વાગ્યાથી નવ વાગ્યાની વચ્ચે કુલ ચાર ખાના એક બે ત્રણ ચાર ખાના છે તો મતલબ એક કલાકમાં ચાર ખાનામાં આપણે ભાગ પાડ્યા છે એટલે કે સાહીઠ મિનિટના ચાર ભાગ પાડો તો પંદર ચોક સાહીઠ એટલે પંદર પંદર મિનિટનો એક ખાનું થઈ ગયું તો એક શખ્સ પર સમય દર્શાવવામાં પ્રમાણમાં કેટલું થશે એક સેન્ટીમીટર બરાબર પંદર મિનિટ એ પંદર વત્તાં પંદર વત્તાં પંદર વત્તાં પંદર એટલે એક કલાક પૂરો થઈ જાય બરાબર ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો કુલ સમય કેટલો લીધો તો ચલો જુઓ અહીંયાથી અહીંયા એક કલાક આ બે કલાક ત્રણ કલાક અને અહીંયા પૂરું થઈ જાય છે એટલે બે જ ખાના છે ત્રણ અને બીજા પંદર વત્તા પંદર એટલે ત્રીસ ત્રણ કલાકને ત્રીસ મિનિટ બરાબર ને સાડા ત્રણ કલાક સમય લાગ્યો એટલે ટપાલીને મુસાફરી માટે સાડા ત્રણ કલાકનો સમય લીધો ચલો નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર તો નગર અહીંયા અને સ્થળ અહીંયા છે તો અહીંયા સામે કેટલું છે બાવીસ કિલોમીટર તો નગરથી વેપારીનું સ્થળ બાવીસ કિલોમીટર દૂર છે શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો ચલો એ જુઓ અહીંયા આ સીધી સમક્ષ રેખા દેખાય છે લાઈન આ શું બતાવે છે કે વેપારી સવારે અગિયાર વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી સોળ કિલોમીટરના અંતરે થોભ્યો છે બરાબર એ થોભ્યો છે હવે એના પછી છેલ્લું છે કયા સમયગાળામાં તેણે સૌથી વધારે ઝડપી સ સવારી કરી ચલો એમાં જ્યાં સીધું લાઈન ઉપર જતી હોય ને આ બે લાઈનો દેખાય છે પણ એમાં સૌથી મોટી લાઈન અહીંયા છે જુઓ આઠથી નવ વાગ્યા સુધીમાં એણે દસ કિલોમીટરનું અંતર કાપી દીધું છે બરાબર જ્યારે અહીંયા શું છે સાડા દસથી થી સાડા અગિયાર એટલે એક કલાકમાં એણે કેટલું કાપ્યું છે સોળ થી બાવીસ એટલે સોળને ચાર વીસ બે બાવીસ છ જ કિલોમીટર છે અહીંયા દસ કિલોમીટર એટલે સવારે આઠથી નવ વાગ્યા સુધીમાં એણે સૌથી વધુ ઝડપી સવારી કરી હતી બરાબર આપણે સાતમો જોઈ લઈએ દાખલો નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સમય અને તાપમાન માટે શક્ય એટલે કે સંભવ છે એ આપણે સમજાવવાનું છે ચલો પહેલું જુઓ તમે જેમ જેમ સમયને વધારતા જાઓ તેમ તેમ તાપમાન વધતું જાય તો એ શક્ય છે જો આમ જાય છે હાલે સીધો સીધો એટલે જેમ જેમ સમય વધતો જાય એમ તાપમાન પણ વધારે આવતું જાય તો એ શક્ય છે બરાબર એટલે આ શક્ય છે બીજું સમય વધવાની સાથે તાપમાન ઘટતું જાય એ પણ શક્યતા છે ઠંડી વધે તો શું થાય તાપમાન ધીમે ધીમે નીચું આવે તો આ શક્ય છે આ ઉનાળામાં શક્ય છે અને આ શિયાળામાં શક્ય છે બરાબર ત્રીજું જુઓ સમય એક જ છે તો એક જ સમયે તમે જુદું જુદું તાપમાન નોંધી શકો કે હું એમ કહું કે ભાઈ ચાલો સવારના દસ વાગ્યા છે તો તાપમાન એક જ હોય હે કે અઢાર સેન્ટીગ્રેડ હોય કે તમે જે બી વિચારો એક જ હોય ને અલગ અલગ તાપમાન લખી શકાય એક જ સમયે ના તો આ શક્ય નથી આ ત્રીજા નંબરનો આલેખ શક્ય નથી ચોથો છે સમય વધવાની સાથે એક જ તાપમાન હોવ એ શક્ય છે કે ધાર કે બાર વાગે એક જ તાપમાન હોય એક વાગે બી એક જ હોય બે વાગે પણ એક જ હોય એવું બની શકે આ શક્ય છે માત્ર ત્રીજા નંબરો જે આલેખ છે કે એક જ સમયે જુદું જુદું તાપમાન એ શક્ય નથી બરાબર